રાજુરાજ વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. અક્ષર પબ્લિક સ્કૂલ તેમજ સરસ્વતી સ્કૂલમાં ગણેશ મેકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. ભારતના અનેક રાજ્યોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિકાર દ્વારા મૂર્તિ બનાવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે. વડોદરા સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલ તેમજ સરસ્વતી સ્કૂલ દ્વારા સ્કૂલના બાળકો દ્વારા માટીની મૂર્તિ બનાવવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ હતો પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવતી મૂર્તિથી પર્યાવરણને નુકસાન પહોંચે છે, જે ન થાય તે માટે માટીની મૂર્તિ શ્રેષ્ઠ છે. સમગ્ર બ્રહ્માંડ અને મનુષ્ય દેહ 5 તત્વોથી સર્જાયેલો છે. આ 5 તત્વો છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. માટી એ પૃથ્વીનું તત્વ છે અને તે પૂર્ણ છે, તેમાં કશું નાખવાની કે ઉમેરવાની જરૂર નથી. મૂર્તિ એ સાધન એટલે કે પુરુષ અને એનર્જી એટલે કે શક્તિનું સંમલિત સ્વરૂપ છે. એ સજીવ ત્યારે જ બને જ્યારે તમે એને મૂળ સ્વરૂપમાં રહેવા દો. માટે સ્થાપના માટે હંમેશા માટીની એટલે કે પૃથ્વી તત્વની મૂર્તિ બનાવવી જોઈએ, જેને લઈને શ્રી સરસ્વતી વિદ્યાલય અને અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા ખાતે ગણેશ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બાળકો અને વાલીઓએ તેમજ આસપાસની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં KG સેક્શન ધોરણ 1-4 અને ધોરણ 5-10 વિદ્યાર્થીઓએ તેમજ વાલી મિત્રોએ ભાગ લીધો હતો. શ્રેષ્ઠ મૂર્તિકાર વિદ્યાર્થીને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીમાં ઉર્વેશ સલીમ અબ્બાસી એકતાનું પ્રતિક બની ખૂબ જ સુંદર ગણપતિની મૂર્તિ બનાવી હતી. આ ગણેશ મેકિંગ કોમ્પિટિશનમાં અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ હેતલ મહેતા અને સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપાલ ભગવતીબેન હાજર રહ્યા હતા.